नमस्कार धोरण 10 ना वाला विद्यार्थी मित्रों, आज आपणे आ वीडियो लेक्चर नी अंदर पाठ नंबर 13 मो वतन थी विदाय थतानो संपूर्ण स्वाध्याय सॉल्यूशन जोवाना छे। तो चालो मित्रों शुरुआत करिए प्रश्न नंबर 1 थी। तो प्रश्न नंबर 1 छे कि नीचे आपेला विकल्पमांथी साचो विकल्प पसंद करी अने खरानी निशानी करवानी छे, जेमा पेलो प्रश्न छे कि कविने सानी भ्रमणा थाय छे। तो मित्रों कवि ने बे हाथ ऊंचा करी बोलावती मातानी भ्रमणा थाय छे। प्रश्न नंबर बीजो छे कि वतन थी विदाय थता कवि अनुभवे छे, शू अनुभवे छे? तो एमां आवशे डी, वतन माटेनो तलसाट अनुभवे छे। शू अनुभवे छे? वतन माटेनो तलसाट अनुभवे छे। प्रश्न नंबर बीजो छे कि नीचे आपेला प्रश्ननो एक वाक्यमां उत्तर आपो, जेमां पहेलुं छे कि वतन थी विदाय थता कवि सेनाथी दूर थई रह्या छे। तो એમનો જવાબ આવશે મિત્રો કે વતન થી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરે થી દૂર થઈ રહ્યા છે। પ્રશ્ન નંબર 3 છે કે નીચે આપેલા પ્રશ્નનો 2-3 વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલું કવિના પગ આગળ જવા માંડ ઉપડે છે, સમજાવો। તો એમનો જવાબ આવશે કે ભાઈ કવિના પગ આગળ જવા માંડ શા માટે ઉપડે છે? તો એમનું કારણ છે, કારણ કે वर्षो सुधी जे वतन मां रह्या ते वतन नो वन, वतन ना मानसो, त्याना डुंगर, नदी, कोतरो वगैरे नी तेमनी माया छे। वतन ना परिवेश ने तेवो भूली शकता नथी, तेनी यादो तेमना हैया मां वसी छे, तेम छता वतन छोड़वानुं छे, एटले घर बंद करीने पोताना निश्चित छाने जवा उपड़े छे, पण पग साथ आपता नथी, માટે કવિના પગ જે છે તે આગળ જવા માટે માંડ માંડ ઉપડે છે। એમના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નનો 7-8 વાક્યમાં ઉત્તર આપો, જેમાં પહેલું છે કે વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દમાં જણાવો। તો જવાબ જોઈએ મિત્રો કે વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર मन भरी ने जोई ले छे, घर ने बंद करी दे छे, ढोर ने पण पोतानी कोठार नी ममता होय छे, तो कवि ने पोताना वतन नी केम न होय, ए वात छोड़ी आगळ जवा पग उपाड़े छे, पण पग जाने आगळ साथ देता नथी, महा मेहनते आगळ वधे छे, त्यां रस्तामां कांटाड़ा वृक्षनी डाळी आड़ी आवे छे, तेम छतां जवानुं तो छे ज, एटले कवि कहे छे चालो जीव वही गयेलो समय पाछो आववानो नथी, ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખમાં આંસુ લૂછી નાખો, વીતી ગયેલા દિવસોની યાદનો ભારે ભારો માથે લઈ ગુલામની જેમ આગળ વધો, જુઓ આ કૂતરો પણ વતનની સીમા સુધી જ સાથે આવશે, ત્યાં તમને તેમને ભાસ થાય છે કે દૂર જાણે રિશાળ બાળકને બે હાથ ઊંચા કરી અને તેમની બા તેમને બોલાવતી હતી। કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે। તો આ હતું મિત્રો સરસ મજાનો પ્રશ્નનો આન્સર। આગળ જઈએ તો કાવ્ય પંક્તિ સમજાવવાની છે મિત્રો કે આગે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી એ મારી ભ્રમણા રિશાળ શિશુને બોલાવતી બા હતી। તો આ પંક્તિને સમજાવીએ મિત્રો કે સોનેટની આ છેલ્લી બે પંક્તિમાં કવિ એ વતનની વિદાય લેતા કાવ્ય નાયકના મનોભાવને સરસ તેમજ માર્મિક વણાક આપ્યો છે। વતનની યાદમાં તડપતા કવિને વતન છોડવું ગમતું નથી, તેમ છતાં મજબૂરીથી છોડે છે, ત્યારે છેલ્લી વાર તેઓ દૂરના ખેતર તરફ જુએ છે, ત્યાં બે હાથ ઊંચા કરી બા તેમને જતા અટકાવતી દેખાય છે, તેને થાય છે કે એ મારી ભ્રમણા તો નથી, એમને આભાસ થાય છે કે જાણે પોતે કોઈ રિશાળ બાળક હોય એમ બા બે હાથ ઊંચા કરી બોલાવતી ન હોય। બાળપણની માં સાથેની કોઈ સ્મૃતિએ આજે એમના મનને જકડી લીધું હતું। પંક્તિના અંતિમ શબ્દો કવિની કરુણાજનક વિવશ પરિસ્થિતિના દ્યોતક છે। તો મિત્રો આ હતું સરસ મજાનું વતનથી વિદાય થતા કાવ્યનું સ્વાધ્યાય સોલ્યુશન। ફરી મળીશું નવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।